અને હું કાયમ બોલું છું કે ત્રણ જણાને જિંદગીમાં કોઈ દી નીંદર ન આવે. તમે નક્કી કરી લેજો, ત્રણ જણાને કોઈ દી નીંદર ન આવે. આ ત્રણને નીંદર આવે તો તમારો ગુલામ જિંદગી આખી બની જાવ સાહેબ. ત્રણ જણાને નીંદર ન આવે, કોને ન આવે? નીંદર ન આવે ત્રણ જણા કહો ને સખી કોણ? કોણ છે ત્રણ જણા? એક પ્રીત વછોયા, એક જેને સાચો પ્રેમ કર્યો છે એને કોઈ દી નીંદર નથી આવતી. એક પ્રીત વછોયા બહુ ધન ઋણા, એક જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય, એ ફડખા ફરતો હોય, શું હવારમાં મોઢું દેખાડું, શું જવાબ આપું? નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ? એક પ્રીત વછોયા બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર રહ્યા, જેના હૈયામાં વેરનો દાવાનો ખટકતો હોય, ભાઈ ને બાપને માર્યાનું વેર ખટકતું હોય, એ માણા પથારીમાં ફરતો હોય, ખામો આવે તો તરવારના ઝાટકે ઉપાડેલું બાકી મૂકું નહીં. આ ત્રણ જણાને કોઈ દી નીંદર નથી આવતી. બાકી બધા નાખોરા ઢળે એની તો એની રીતે, પણ આ ત્રણ કોઈ દી હુતા નથી દુનિયામાં. ઢારે પર વનસ્પતિ હુતે હુઈ જાય, પણ આ ત્રણ જાગ. અને સલાહ બધા આગળ છે, સહકારની જરૂર છે ભાઈ, સલાહ બધા આગળ છે. ખબર બધાને પડે છે, બંગલો બનતો ને તમે ત્યાં શિખામણ દેવા, આ બારી આઈ નો મૂકાય, આ બારી હવે આવડો મોટો બંગલો બનાવીને બારી નહીં ખબર હોય ભાઈ ક્યાં મૂકવી ને ક્યાં ન મૂકવી. તો એ કેટલા તમે જોયું, તમે જીરું આવ્યું ને ખેડૂએ જીરું, તો ત્યાં જીરું માટો મારવા જાય ને તો ન્યા જઈને કે આમાં આ બાસાલી નહોતી સાંટવાની, ના નહોતી સાંટવાની. હવે પાંચ મણ જીરું ભાઈ ઉછીને કે આનો અનુભવ નહીં થયો ભાઈ. સહકારની જરૂર છે, સલાહ તો બધા આગળ છે, સમજણ બધામાં છે ભાઈ. એટલે હું આ બોલું છું, ડાયો છું, સજ્જન છું, તમે કઈ નથી ખબર પડતી એવો મારો મુદ્દો નથી. પણ કોઈ પણ માણસમાં નેગેટિવ અને પોઝિટિવ પોઈન્ટ હોય છે, આપણે સારા ગુણ લેવાના, નબળા ગુણ એને મુબારક છે, એમાંથી શીખવા જેવું હોય આપણે શીખી લેવું સાહેબ.